આજે સમગ્ર વિશ્વમાં નાતાલની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભુજમાં આવેલા સેન્ટ એન્ડ્રુ ચર્ચમાં પણ નાતાલની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભુજમાં વસતા ખ્રિસ્તી પરિવારના લોકોએ ચર્ચમાં જઈને પ્રાર્થના કરી હતી અને એકબીજાને મેરી ક્રિસમસની શુભકામનાઓ પાઠવી હતી તો ભુજમાં આવેલા એકસો છેતાલીસ વર્ષ જૂના સેન્ટ એન્ડ્રુ ચર્ચને પણ ભવ્ય રીતે શણગારવામાં આવ્યો હતો ઈસુ ખ્રિસ્ત યહુદી ધર્મના લોકો માટે તારણહાર બન્યા હતા ઈસુ ખ્રિસ્તીએ પોતાનું જીવન વંચિતો શોષિતો અને મૂંઝવણમાં જીવન જીવતા લોકો માટે માર્ગદર્શન બની રહ્યા હતા પરંતુ રોમન સરકારે ચોથી સદીમાં ઇસુ ખ્રિસ્તીની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ ઇસુ ખ્રિસ્તીને માનતા લોકો ખ્રિસ્તી તરીકે ઓળખાય છે ભુજ ચર્ચના ફાધર રેવ સુરજમલ ખરાડીએ જણાવ્યું હતું કે ખ્રિસ્તી એ કોઈ ધર્મ નથી પરંતુ એક વિશ્વાસ છે તો ચોથી સદી દરમિયાન ખ્રિસ્તી લોકો ડિસેમ્બર માસમાં ગમે ત્યારે ઈશુ ખ્રિસ્તના જન્મદિનની ઉજવણી કરતા હતા પરંતુ ચોથી સદીમાં થયેલા રાજા ઓગસ્ટીનનો જન્મદિવસ પચીસમી ડિસેમ્બરે થયો હતો એટલે રાજાએ પચીસમી ડિસેમ્બરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિનની ઉજવણી કરવા ફરમાન કર્યો હતો ત્યારથી દર વર્ષે પચીસમી ડિસેમ્બરે નાતાલ અને ઈસુ ખ્રિસ્તીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે પણ ભુજના ચર્ચમાં ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી આનો ઉદ્દેશ એ રહેલો છે કે આ દુનિયામાં માનવી હરેક જાતના મૂંઝવણોમાં બંધાયેલો છે એ માદગીમાં હોય કે જુદા જુદા સંકટોમાં હોય એ જુદા જુદા અંધકારના ભૂતપ્રિયના પરિબળો હોય એમાં એ બંધાયેલો અને મૂંઝાયેલો માનવી છે અને એવો માનવી એ એના ઘણા પ્રયત્નો સતત ઈશ્વરને પોતાની મેળે પામી શકતો નથી અને માટે ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ ધરતી પર જન્મ આપ્યો અને એના દોરવણી વડે એ જીવનનો માર્ગ કાઢ્યો એટલે કે ધરતી પર આવીને આંધળાને દેખતા કર્યા લંગડાને ચાલતા કર્યા મરેલાને પણ જીવતા કર્યા દરિયામાં પવનને પણ ધમકાવીને શાંત રાખ્યો અને એ પ્રતીતિ કરાવી કે ઈશ્વર એ સર્વશક્તિમાન દેવ છે આકાશ અને પૃથ્વીનો બનાવનાર છે દુનિયાના બધા જ તત્વો તેને તાબે થાય છે અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ લઈને એ માનવના મૂંઝવણોના હરેક પ્રશ્નો ઈસુ ખ્રિસ્તમાં સફળ અને આશીર્વાદિત કર્યા અને તેના વિશ્વાસ દ્વારા જીવન પમાય છે અને માટે આ ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસને એ મહાન તારણનો દિવસ ઉદ્ધારના દિવસ તરીકે ઉજવવામાં આવે છે અમે ક્રિસમસની ઉજવણી પ્રાર્થના સ્તુતિ આરાધના અને પ્રભુને મહિમા આપીને અમે આ નાતાલની ઉજવણી કરીએ છીએ બરાબર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા પાપોને માટે આ પૃથ્વી પર જન્મ લીધો તેઓ મારા માટે આવ્યા અને એ અનુભવના આધારે હું પ્રભુ ખ્રિસ્તની સ્તુતિ કરું છું તેના નામનો મહિમા પ્રગટ કરું છું તેના બાઇબલના વચનો વાંચીએ છીએ અને મેં દર પચીસમી તારીખે સવારે આ પ્રભુ મંદિરની અંદર આવીને અમે પ્રભુનું વચન વાંચીએ છીએ પ્રભુના વચનોનું મનન કરીએ છીએ બાઇબલ જે અમારું ધર્મ પુસ્તક છે તેનું અને તેનો અમે આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ આજે અહીંયા આગાળી ખુશીના માહોલમાં તો અમે એટલો બધો આનંદ અનુભવીએ છીએ કે જે મહાન આનંદની સુવાર્તા પ્રભુ ખ્રિસ્તે અમારા માટે આપી એ અમારા હૃદય અને અમારા મનોથી ભરાઈ ગઈ છે અને અમારું આખું આ જે ચર્ચ જે પ્રભુ મંદિર કહેવાય છે તે પણ આખું અમારા આ ભુજના તમામ જે દરેક લોકો દરેક જાતિના લોકો આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રભુ મંદિરમાં આવ્યા છે અને તેઓએ તેમનો મહિમા પ્રગટ કર્યો છે અને તેઓએ જાણ્યું છે કે ઈસુ તે જ જીવતો જાગતો ને પવિત્ર દેવ છે તેના સિવાય બીજો કોઈ દેવ નથી અને તેના તેના નામમાં આનંદ શાંતિ અને પ્રેમ છે એવો અમે આ ચર્ચની અંદર અનુભવ કર્યો છે